મને ઓળખી ગયા ને? હા, આપણે આગળ દાખલા શીખ્યા હતા ને? હા, જેવા કે બળદગાડું કેટલા કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપે છે, એ જવાબ જે આવ્યો હતો તે દશાંશ અપૂર્ણાંકમાં આવ્યો હતો. તો આપણે એને કલાક અને મિનિટમાં રૂપાંતર કરતા પણ શીખ્યા હતા. તો આપણે પાઠ્યપુસ્તકના હજી વધુ દાખલા લઈએ અને આવી જ ગણતરીઓનો અભ્યાસ વધુ મજબૂત બનાવીએ, જેથી આપણે ગણિત આપણો ફેવરિટ વિષય બની જાય. ચાલો તો કરીએ ને ગણતરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 60 પરનો દાખલો ટ્રેક્ટર વાળો. અહીં દાખલા આપ્યા છે તે આપણે ગણીશું. બોર્ડ ઉપર રકમ લખી છે, વાંચીએ અને સમજીએ. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. સામાન્ય રીતે એટલે કે વધુ સ્પીડમાં નહીં કે વધુ ધીમું નહીં, મીડિયમ રીતે ઝડપથી ગતિ કરે છે. કોણ? ટ્રેક્ટર. અને કલાકના 20 કિલોમીટર, કલાકના એટલે કેટલા કલાકના? એક કલાકના. કલાકની આગળ કોઈ અંક લખેલો નથી એટલે કલાક એટલે કેટલા કલાક ગણીશું? એક કલાકમાં 20 કિલોમીટર ઝડપે ગતિ કરે છે એટલે કે 20 કિલોમીટર અંતર કાપે છે. તો આ ઝડપથી જ ગતિ કરે તો ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? જો આ જે રીતે ટ્રેક્ટર ચાલી રહ્યું છે ને એ જ રીતે ટ્રેક્ટર ચાલે તો તે 3 કલાકમાં ક્યાં સુધી પહોંચી શકે એટલે કે કેટલું અંતર કાપી શકે? જુઓ, આ ગતિએ જે ઝડપથી ચાલી રહ્યું છે તો એક કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે. કેટલા કલાકમાં? એક કલાકમાં. એક કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો જો એ 3 કલાકમાં કેટલું અંતર કાપશે? પદ મૂકી શકાય ને? એક કલાકમાં 20 કિલોમીટર તો 3 કલાકમાં કેટલું થાય ને? આવું ચાલો તો કરીએ. એક કલાકમાં એટલે કે એક કલાક બરાબર 20 કિલોમીટર માટે 3 કલાક કેટલા કલાકનું શોધવાનું છે આપણે? 3 કલાક. એટલે 3 કલાક બરાબર કેટલા કિલોમીટર? કોનો ગુણાકાર થશે? હા, 3 કલાક અને 20 કિલોમીટર અને આની સાથે ભાગાકાર થશે, પણ એક હોવાથી ભાગાકાર આપણે કરીશું નહીં. 3 × 20 એટલે કે 20 × 3. તમે 3 × 20 લખો કે 20 × 3 લખો, સરખો જ જવાબ આવશે. ચાલો, 3 શૂન્ય નહીં ગુણાશે એટલે 0 જ, એટલે 3 શૂન્ય સાથે ગુણીએ તો 0 જ જવાબ આવશે. 3 × 2 = 6, 60 કિલોમીટર અંતર. કેટલા કિલોમીટર અંતર કાપશે? કેટલા કલાકમાં? 3 કલાકમાં. એટલે કે ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે તો 3 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપશે. કેટલા કિલોમીટર અંતર? ચાલો ટ્રેક્ટરનો બીજા નંબરનો દાખલો જે નીચે આપ્યો છે તે. ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે તો 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? ચાલો જુઓ ફરીથી એકવાર. 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે. અહીં કેટલા કિલોમીટર આપ્યા છે? 85 કિલોમીટર માટે કેટલો સમય લેશે? આપણે શું શોધવાનું છે? સમય શોધવાનો છે એટલે કે કલાક શોધવાના છે. અહીં કિલોમીટર આપી દીધેલા છે, આપણી પાસે આગળ પણ કિલોમીટર છે. તો આ કિલોમીટરને, આ કિલોમીટર બરાબર 1 કલાક, તો આ કિલોમીટર બરાબર કેટલા કલાક? આવું બોલી શકાય? જો કિલોમીટર આપી દીધેલા છે એટલે આ કિલોમીટરનો સહારો લેશું એટલે પદ ઊંડું કરીને બોલીશું. 20 કિલોમીટર બરાબર 1 કલાક, તો 85 કિલોમીટર બરાબર કેટલા કલાક એટલે કે કેટલો સમય? ચાલો સમજ પડી, પદ મૂકીએ ને. ચાલો, 20 કિલોમીટર બરાબર 1 કલાક માટે 85 કિલોમીટર બરાબર કેટલા કલાક? કોનો ગુણાકાર થશે? બીજા નંબરની સંખ્યા અને ત્રીજા નંબરની સંખ્યા, અને પહેલા નંબરની સંખ્યા સાથે શું થશે? ભાગાકાર.
એટલે કે 85 × 1 85 × 1 અને કોની સાથે ભાગાકાર થશે પહેલા નંબરની સંખ્યા સાથે એટલે કે 20 સાથે તો નીચે આવશે 20 85 × 1 85 અને છેદમાં 20 શું બોલાશે 85 ભાગ્યા 20 શું થશે 85 નો 20 સાથે ભાગાકાર ચાલો 85 નો 20 સાથે ભાગાકાર કરીએ ચાલો જોજો 85 ભાગ્યા 20 20 નો ઘડિયો બોલીશું 85 થી વધવા જોઈએ નહીં 20 × 1 20 20 × 2 40 20 × 4 60 20 × 4 80 20 × 4 80 20 × 5 = 100 વધી જાય છે એટલે આપણે 20 × 4 = 80 લીધું હવે શું થશે બાદબાકી 5 માંથી 0 એટલે કશું જ નહીં જશે એટલે 5 ના 5 8 માંથી 8 ગયા 0 જો મિત્રો અહીં 5 વધ્યા અને અહીં 20 ભાગ નહીં ચાલે તો આપણે શું કરવાનું ભાગ ફળમાં દશાંશ ચિહ્ન મૂકીશું એટલે નીચે 0 1 ઉતારીશું હવે સંખ્યા બની 50 50 થી વધવા જોઈએ નહીં 20 × 1 20 20 × 2 40 20 × 4 60 વધી ગયા એટલે 20 × 2 20 × 2 40 ચલો પાછા ફરી બાદબાકી કરીશું 0 0 0 5 માંથી 4 ગયા 1 વધ્યું હવે 10 એટલે 10 તો 20 કરતા નાના છે તેથી આપણે પાછા 1 0 ઉતારીશું પણ હવે દશાંશ ચિહ્ન મૂકવાની જરૂર નથી 1 0 ઉતારીશું હવે 20 નો ઘડિયો બોલીશું 20 × 1 20 20 × 2 40 20 × 4 60 20 × 4 80 20 × 5 100 આવી ગયા ને 20 × 5 100 જુઓ 0 0 0 0 0 0 1 માંથી 1 ગયું 0 બાદબાકી થઈ ગઈ જવાબ આવ્યો 4.25 કલાક શું જવાબ આવ્યો 4.25 કલાક ચાલો 4.25 જવાબ આવ્યો પણ હજુ એને કલાક અને મિનિટમાં ફેરવવાના છે તો દશાંશ અપૂર્ણાંકમાં જવાબ આવ્યો તો દશાંશ ચિહ્નની આગળ હોય એને તો આપણે કલાક કહી શકીશું પણ પછાડીના ભાગને આપણે દશાંશ અટાંશમાં જોઈને એને મિનિટમાં રૂપાંતર કરીશું પહેલાં તો કલાક કેટલા છે તે નક્કી કરી લઈએ દશાંશ ચિહ્નની આગળ કેટલા છે જુઓ તો હા 4 એટલે કેટલા કલાક કહેવાશે 4 કલાક 4 કલાક તો આપણા નક્કી થઈ ગયા પણ એની ઉપર કેટલી મિનિટ તો આપણે મિનિટને તો શોધવા પડશે તો જોજો 4 કલાક અને 25 આ 2 છે એ દશાંશના સ્થાનમાં છે અને 5 એ શતાંશના સ્થાનમાં છે તો બંનેને સાથે બોલવા માટે શું બોલાશે 25 શતાંશ હવે 25 શતાંશ લખવા માટે આપણે કેવી રીતના લખીશું જુઓ તો 25 ના છેદમાં 100 એને 25 શતાંશ કહેવાય ચાલો એનો અટિશન શિફ્ટ રૂપમાં ફેરવીએ 25 શતાંશને એટલે કે 25 × 1 25 અને 25 × 4 100 અહીં સરખા સરખા અંક હોવાથી ઉડી જશે એટલે કે 25 × 1 25 ભાગ ચાલે ને હા 25 ભાગ્યા 25 1 રહ્યો હવે જોજો ભાગ કેટલો રહ્યો 1/4 ભાગ કેટલો ભાગ 1/4 ભાગ હવે 1/4 ભાગ એ કોનો તો 1 કલાકનો કેટલા કલાકનો 1 કલાકનો 1/4 ભાગ એટલે કે 1 કલાકનો 4થો ભાગ 1/4ને 4થો ભાગ પણ કહેવાય 1/4 ભાગ હવે 1 કલાક બરાબર તો આપણે કેવી રીતે એને ભાગને ફાળવીશું તો આપણે શું કરવું પડે મિનિટ દ્વારા ફાળવશે એટલે કે 1 કલાક બરાબર 60 મિનિટ ચાલો જુઓ 60 મિનિટ નો 4થો ભાગ એટલે કે 60 મિનિટને આપણે અપૂર્ણાંક સાથે ગુણવાનું 1/4 બરાબર ને ચાલો 60 × 1 બરાબર 60 અને છેદમાં 4 ચાલો 60 ભાગ્યા 4 અહીં કરું છું જુઓ 60 ભાગ્યા 4 4 × 4 4 દુ 8 વધી જાય છે ચાલો બાદબાકી થશે 0
છ માંથી ચાર ગયા એટલે કે બે, અને આ ની ઉપરથી ઉતાર્યું શૂન્ય. હવે સંખ્યા બની વીસ, ચાર પંચા વીસ. જુઓ અહીં નીચે શું વધ્યું છે, શૂન્ય, એટલે શેષ બાકી રહ્યા નહીં, એટલે આપણો જવાબ આવ્યો છે પંદર મિનિટ. અને મિનિટ કહેવાશે, શું કહેવાશે, પંદર મિનિટ, એટલે પચીસ શતાંશ એટલે કે પંદર મિનિટ. ટ્રેક્ટર એક કલાકમાં વીસ કિલોમીટરનું અંતર કાપે છે, તો પંચ્યાસી કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લે છે? પંચ્યાસી કિલોમીટર અંતર કાપવા માટે ચાર કલાક અને પંદર મિનિટનો સમય લે છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં ગણીશું. ઓકે, બાય.